સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતના ભાટેના વિસ્તારમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાનને ધમકાવવા માટે માથાવારે એવા જુગારધામ ચલાવનારા બે ભાઈઓએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો માથાવારે ઇસમોના જુગારધામ પર પણ પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગે છે. એક તરફ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે, તેમ છતાં પણ સુરતમાં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે. તો હવે ભાજપના જ કાર્યકરના અસામાજિક તત્વોએ ધમકાવતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. વાત છે સલાવતપુરા પોલીસ મથકની હદમાં આવતા ભાટેના વિસ્તારની. ભાટેનામાં આવેલ પંસીલનગરમાં રહેતા માથાભારે એવા સીવા ઉર્ફે શક્તિસિંહ ઝાલા અને તેના ભાઈ રામ ઝાલાએ સુરત શહેરના ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના ખાસ કહેવાતા જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીને ધમકાવ્યો હતો. જમીલને તલવારો બતાવી સીવા અને તેના ભાઈ રામે ધમકાવી સ્થાનિક વિસ્તારમાં રીતસરનો આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં માથાભારે ભાઈઓના હાથમાં તલવાર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે આ મામલે માથાભારે સીવા અને તેના ભાઈ રામ વિરુદ્ધ પોલીસ શું પગલાં લેશે તે જોવું રહ્યું. વધુમાં ઉલ્લેખનીય છે કે સલાવતપુરા પોલીસે સીવા અને તેના ભાઈ દ્વારા મકાનમાં ચલાવાતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 8 જુગારીઓને લાખોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. જે ગુનામાં બંને ભાઈઓ સલાવતપુરા પોલીસમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. તો તે જ સમયે બંને ભાઈઓએ ભાજપના આગેવાનને તલવારો બતાવી સ્થાનિક વિસ્તારમાં આતંક મચાવ્યો હોય આ મામલે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જોવા મળી હતી. હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી.